કુલપતિ શબ્દ બહુ જાણીતો છે પણ પ્રશ્ન એ છે કે કુલપતિ હોવું એટલે શું ભગવદ્ ગો મંડળના ત્રીજા ભાગના બે હજાર ત્રણસો બેતાલીસમાં પાના પર દર્શાવ્યા મુજબ કુલપતિ એટલે કુટુંબનો વડો કુળગોર એટલે કુલગુરુ વંશશ્રેષ્ઠ સર્વથી ઉપરી વ્યવસ્થાપક આ થયા શબ્દાર્થો પરંતુ કુલપતિ શબ્દ એવો છે કે તેના શબ્દાર્થ કરતાં તેના ભાવાર્થનું અતકેરું મહત્વ છે અને એ દૃષ્ટિએ જોઈએ તો કુલપતિ વિશ્વવિદ્યાપીઠના ભાવ જગતના વડા છે કુલ પરંપરાના આચાર્ય તે કુલપતિ પુરાણની કથા તો જરા જુદી છે હેમવાનની પાસે બ્રહ્માશ્રમમાં રહેનાર એક ઋષિનું નામ કુલપતિ હતું આ ઋષિ એક શુદ્રને ઉપદેશ આપવાના પાપને લીધે બીજા જન્મમાં પુરોહિત થયા હતા પરંતુ એમણે જેમને ઉપદેશ આપ્યો હતો તે શુદ્ર પોતે રાજા તરીકે અવતર્યો હતો એ રાજાએ તેને જ પોતાનો પુરોહિત સ્થાપ્યો હતો રાજાને પૂર્વજન્મનું જ્ઞાન હોવાથી પુરોહિતને જોઈ તેને રોજ હસું આવતું તેથી દિલગીર થઈને પુરોહિતને પૂછતા રાજાએ બંનેના પૂર્વજન્મની વાત તેને કહી હતી કુલપતિ હોવું એ હકીકતમાં ટુ બી એન્ડ ટુ હેવ વચ્ચેની કસમકસ છે કુલપતિ હોવું અલગ વાત છે ને કુલપતિ બનવું સદંતર નોખી વાત છે ટુ હેવ ઇઝ ઇઝી બટ ટુ બી ઇઝ ડિફિકલ્ટ કુલપતિનું પદ હાથીની અંબાડીએ બેસવા જેવું છે ત્યાં બેસી તો જવાય સ્થાન પણ માભા અને મોભાનું પરંતુ ત્યાં બેસીને હાથીની ચાલે પ્રગતિ કરી શકાય વડે નીચે તો ત્યારે જ ઉતરી શકાય કે જ્યારે હાથી નીચે બેસે હાથીની અંબાડીએ બેસવાની વિડંબના પણ લગભગ હાથીના કદ જેવડી જ મોટી હોય છે સીધી ઉત્પાદકતા એટલે કે ડાયરેક્ટ પ્રોડક્ટિવિટી કંઈ નહીં ફૂટપટ્ટી લઈને માપી શકાય તેવું કોઈ કામ નહીં છતાં સમાજના ઉદ્ધારની જવાબદારીનું પોટલું માથે ને માથે કુલપતિ તો વિદ્યાપીઠના સાંવેગિક નેતા છે સર્વાંગીણ વિકાસની જવાબદારી તેની ભૂજાઓ છે નાવિન્યને નિમંત્રણ એક કુલપતિના કદમો છે સારું અને સાચું ગ્રહણ કરવું તે ચકોર નજરોની મૂડી છે ચાર ચાર પેઢીને નજર સમક્ષ જોનારા કુટુંબ વડલાના અતિવૃદ્ધ વડીલની પાસેથી જે ધીર ગંભીર નિષ્પક્ષ હૃદય સ્પર્શી શબ્દોની કે કાર્યોની અપેક્ષા સૌને હોય તેવી અને તેટલી અપેક્ષા કુલપતિ પાસેથી હોય છે અને તેથી જ તો કુલપતિ હોવું સહેલું છે કુલપતિ બનવું કઠિન છે સત્તા તમને સ્થાન આપે છે પણ તમારી સમજ તે સ્થાનને શોભાવે છે વહીવટની પોથીઓમાં શું કરવું તે લખ્યું હોય છે પરંતુ તે કેમ કરવું તે લખ્યું હોતું નથી આ વણ લખેલી વાતને વાંચી જનાર ટુ હેવમાંથી ટુ બી તરફ પ્રયાણ કરી શકે છે વહીવટ શબ્દ જ વિચિત્ર છે કુલસચિવ વહીવટ કરે એમાં વહી ઓછી ને વટ ઝાજો પણ વહીભરચક ને વટ આપણા સૌનો કરી જાણે તે કુલપતિ વિશ્વકવિ ઉમાશંકર જોશી ગુજરાતના એકમાત્ર એવા કેળવણીવિદ હતા કે જે ગુરુદેવ ટાગોરના નિકેતનના કુલપતિ પદે બિરાજમાન હતા તેઓ કહેતા જ્યારે બધા જ મકાનો ભવનો પડીને પાધર થઈ જાય પછી જે બચે તે યુનિવર્સિટી છે કુલપતિ તે જે હળેમળે અનેકને સાંભળે સૌને અમલમાં મૂકે શ્રેષ્ઠને સ્વીકારે શ્રેષ્ઠત્વને કામ સોંપે પ્રતિબદ્ધને શાબાશી આપે સક્ષમને ધ્રુજાવે અલિપ્તને સાચવી લે ફેન્સ સીટરને અને ડામી દે અકર્તા ભાવકોને એમનાથી પદ શોભે પદથી પોતે નહીં જે છોડાવી તો શકે જ પરંતુ પોતે સ્વયં છોડી દઈ શકે નારાયણ દેસાઈ એવા કુલપતિ થઈ ગયા કે જે પોતાને આજીવન મળેલું કુલપતિ પદ સ્વયં ચાહ્યું ત્યારે છોડી દઈ શક્યા મૂલ્યાગ્ર સાથે પોતાના રાજીનામાને તેઓ વળગી રહ્યા પદની ચાહત છોડી શકે છે તે જ લોકોની ચાહના મેળવી શકે છે એમનું ભણતર એમનામાં આત્માની ઊંચાઈ જેટલું હોય છે વિશ્વવિદ્યાપીઠ સંસ્કૃતિની ઉપનિષદ છે જ્યાં વૃક્ષની ઘટાડો હોય એક ઊંચો ઓટલો હોય અને દિવસ રાત ત્યાં ચાલતો વિદ્યાવ્યાસંગ હોય આવી વિશ્વવિદ્યાપીઠનો આત્મા એ તેનો કુલપતિ અહીં લક્ષ્મી ન હોય તો પણ નારાયણ તો હોય તું ઈ સાગ કિનારા ઢૂંઢતા તો સહારા ઢૂંઢતા હૈ kiss her